ત્યારે બધા ગોથે ચડ્યા હતા ત્યારે ન્યૂઝ 18 ગુજરાતે સૌથી પહેલા નામ જાહેર કર્યું હતું જવાહર ચાવડાનું કે જેવો પક્ષ છોડી રહ્યા છે કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે તો સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ આ સમાચાર બતાવ્યા હતા અહેવાલ બતાવ્યા હતા એટલે કે સમાચાર એટલે ન્યૂઝ 18 ગુજરાતી હંમેશાની જેમ અવર રહ્યું છે અને આ સમાચાર અમે આપના સુધી પહોંચાડ્યા હતા કે કોંગ્રેસમાંથી વધુ એક ટિકિટ પડી છે ખરી છે અને જે જવાહર ચાવડા છે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આ વાત સાચી સાબિત થઈ છે કારણ કે જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું છે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું પહોંચાડ્યું જો કે તેઓ પોતે રૂબરૂ હાજર નહોતા રહ્યા પરંતુ તેમણે મોકલાવ્યું હતું પોતાનું રાજીનામું અને રાજીનામું ધરી દીધું છે અને હવે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે તો એક બાદ એક જે દિગ્ગજો છે કોંગ્રેસના તેઓ છોડી રહ્યા છે કોંગ્રેસ પક્ષનો સાથ અને તેઓ જોડાઈ રહ્યા છે ભાજપ સાથે આ પહેલા કુંવરજી બાવળિયાએ જેમણે કોંગ્રેસનો સાથ છોડ્યો હતો અને તેમણે જે મંત્રીમંડળમાં સમાવેશમાં આવે છે ખાસ કરીને તેવી જ રીતે જવાહર ચાવડાને પણ ખાસ સમાવવામાં આવી શકે છે મંત્રીમંડળમાં તો કોંગ્રેસ એક સદમામાં છે કારણ કે કોંગ્રેસનું કહેવું છે કે એમને કોઈ પણ પ્રકારની વાતની જાણ નહોતી કરી જવાહર ચાવડાએ કે તેઓ નારાજ છે અથવા તો તેઓ પક્ષ છોડી રહ્યા છે પરંતુ અચાનક જ તેમણે રાજીનામું આપી દીધું છે તો એ પણ કારણ તેમણે નથી સમજાવી રહ્યું કે શા કારણે તેમણે કોંગ્રેસ છોડ્યું છે પરંતુ બીજી તરફ કોંગ્રેસ જે આઘાતરૂપ સમાચારથી ચોંકી ગઈ છે અને કોંગ્રેસનું કહેવું છે કે સત્તા પક્ષ તેના સત્તાના જોરે લાભ જે લાલચ આપીને અમારા સભ્યોને તોડી રહી છે અમારા નેતાઓને અમારા ધારાસભ્યોને તોડી રહી છે તે સીધા આરોપો લગાવ્યા છે તડજોડની રાજનીતિ પર ખાસ કરીને ભાજપ પર અને સત્તાના બળે તે કરી રહ્યું હોવાની વાત કોંગ્રેસ સતત જણાવી રહી છે પરંતુ સૌથી મોટા સમાચાર જે ન્યૂઝ 18 ગુજરાતી પ્રસારિત કર્યા અને તે નામ હતું જવાહર ચાવડાનું કે જેવો પક્ષ છોડી રહ્યા છે અને જોડાઈ રહ્યા છે ભાજપમાં આખરે સાબિત થઈ ગયું કારણ કે તેમણે રાજીનામું આપી દીધું છે અને કમલમ ખાતે પણ તેઓ પહોંચવાના છે તે પણ સમાચાર અમે આપને જણાવી દીધા કે લગભગ 3.5 થી 4 કલાકની આસપાસ તેઓ કમલમ ખાતે પહોંચવાના છે અને ભાજપમાં વિધિવત રીતે તેઓ જોડાવાના છે તો જે આઘાતરૂપ સમાચાર છે જવાહર ચાવડા જેવો ભાજપમાં જોડાઈ રહ્યા છે આની અંદર જે પ્રતિક્રિયાઓ છે તે આવી રહી છે ત્યારે પ્રવીણ મારુએ શું કહ્યું હતું અમારા સંવાદદાતા સાથે શું વાતચીત કરી હતી તે આપને સંભળાવી આજે રાજકારણમાં લોકોની અપેક્ષા એટલી એ વધી ગઈ છે કે સંતોષ આપી શકાતો નથી એની સામે ભારતીય જનતા પક્ષના લોકો દ્વારા એમના કાર્યકરો આગેવાનો દ્વારા જે રીતે લાલચ આપે છે અને લાલચમાં આવીને આવા પગલાં ભરતા હોય એવું મને લાગે છે પણ ખરેખર જે પાર્ટીએ જે એમને આપ્યું છે જવાહરભાઈની વાત કરીએ તો એમને પણ પાર્ટીએ એના ફાધરને પણ ટિકિટો આપી હતી અમને પણ ટિકિટ આપી એટલે પાર્ટી તરફથી એમને કોઈ અસંતોષ હોય એવું મને નથી જણાતું પણ ભારતીય જનતા પક્ષના લોકોની એક સાજિશ એમ કહી શકાય કે એની સાજિશના હિસાબે આવું બની રહ્યું છે